નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અતુલ મોહનભાઈ વસૈયા. આંજણા પ્રાથમિક શાળા તરફથી હું ફરી એક વખત નવા જ પ્રકારના વિડીયો બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર મેં ચેપ્ટર ધોરણ 8ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાયના તમામ દાખલાઓને હું તમને સમજૂતી સાથે ગણતરી કરતા શીખવાડવાનો છું. બરાબર, તો એ કોઈ પણ બાળકો માટે મદદરૂપ થશે. બરાબર, તો શરૂઆત કરવા જઉં છું કે આપણું પહેલું બીજા નંબરનું ચેપ્ટર છે જેમાં એક ચલ સુરેખ સમીકરણ છે. બરાબર, તો એની થિયરી વિશે મેં આગળ પણ વિડીયો બનાવેલા છે, જો જૂના વિડીયો જોઈને તમે એની થિયરી સમજી શકો છો. બરાબર ને, આજે હું સ્વાધ્યાય 2.1ની અંદર પહેલાં જે 3 દાખલાઓ છે સમીકરણના છે, સાદા સમીકરણો છે, જે લગભગ આપણે 7માં પણ અભ્યાસ જેનો કરી ચૂકેલા છીએ, એવા દાખલાઓ છે એનો વિડીયો હું બનાવું છું. તો આ વિડીયોની અંદર મેં 3 દાખલાઓનો સમાવેશ કરેલો છે, જેમાં પહેલો છે એક સમીકરણ આપ્યું છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અથવા તો બુકની અંદર, x-2=7. બરાબર, મેં આ વખતે એવું નક્કી કરેલું છે કે મેં તમામ દાખલાઓની ગણતરી સમજૂતી સાથે વિડીયો બનાવવાનો છું. બરાબર, તો તમામ કોઈપણ બાળકને કોઈપણ પ્રકારના દાખલામાં જો તકલીફ હોય તો એ વિડીયો જોઈ અને અભ્યાસ કરી શકે છે. બરાબર, તો શરૂઆત કરવા જઉં છું કે પહેલો દાખલો છે x-2=7. બરાબર, તો અહીંયા આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. ઉકેલ મેળવવાનો મતલબ શું થતો હોય છે, તો કે જે સમીકરણ આપણને આપેલું હોય તેમાં જે ચલ હોય, બરાબર, ધારો કે આ દાખલો છે એની અંદર ચલ કયો હશે, કયો છે, તો કે એક્સ એ આપણો ચલ છે. બરાબર ને, તો એક્સની કિંમત કેટલી મળે કે જેથી કરીને જો હું આ સમીકરણમાં અહીંયા મૂકું અને સાદરૂપ આપું તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી સંખ્યા મળે. બરાબર, તો એકદમ સાદા સમીકરણ છે, હું તમામ દાખલાઓનો આમાં સમાવેશ કરવાનો છું. તો શું કરવાનું છે, સૌ પ્રથમ તો કે એક્સ સિવાયની જે સંખ્યા હોય, હવે એક્સ સિવાયની સંખ્યા કઈ છે અહીંયા, તો કે -2. બરાબર, તો આ -2 જે છે તેને આપણે શું કરવાનું છે, અત્યારે હાલમાં એ બરાબરની ડાબી બાજુએ છે. બરાબર, તો એક્સની કિંમત જો આપણે શોધવી હોય, ઉકેલ શોધવો હોય, તો આ -2ને બરાબરની ડાબી બાજુએથી લઈ જમણી બાજુએ લઈ જવાના છે. તો એ વખતે જો એનું ચિહ્ન માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જાય, અને જો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય. બરાબર, આટલું વસ્તુ યાદ રાખવાની. તો હાલમાં આ 2 જે છે તે માઇનસનું ચિહ્ન ધરાવે છે. બરાબર, તો જો -2ને બરાબરની જમણી બાજુમાં લઈ જાઉં તો શું થશે, તો નવું સ્ટેપ બનશે x=7, -2ના થઈ જશે -2. બરાબર, તો એક્સ બરાબર મળશે આપણને 7 + 2 કરીશું તો કેટલો જવાબ આવશે, 9. બરાબર, તો આ થઈ ગયો આપણો પહેલા દાખલાનો જવાબ. આ દાખલો આપણે પહેલો દાખલો x=9. બરાબર, હવે આપણો દાખલો સાચો છે કે ખોટો જો તમારે ચેક કરવું હોય તો આપણું જે મેઇન જે સમીકરણ છે એમાં એક્સ મૂકી જોઈએ આપણે. x-2=7 છે ને, તો એક્સની જગ્યા ઉપર ધારો કે હું અહીંયા સાઈડમાં કરું છું, ધ્યાન આપજો, એક્સની જગ્યા ઉપર હું અહીંયા 9 મૂકું, માઇનસ છે તો -2=7. તો તમે જોઈ શકો છો કે 9માંથી 2 જાય તો 7 વધે કે ના વધે, વધે છે. બરાબર, એટલે કે આ ઉકેલ આપણો સાચો છે. એના પછી બીજો દાખલો જુઓ, અહીંયા y+3=10 છે. બરાબર, તો આ +3ને વાયની કિંમત, એ ચલ કયો છે આપણો, વાય છે, તો વાયની કિંમત શોધવી હોય તો +3ને આપણે બરાબરની બીજી બાજુ એટલે કે હાલમાં ડાબી બાજુ છે તો એને જમણી બાજુએ એને લઈ જવા પડે. તો અત્યારે 3નું ચિહ્ન કયું છે, પ્લસ છે, અને જો બીજી બાજુ જશે તો એનું ચિહ્ન કેવું થઈ જશે, માઇનસ. તો y=10-3, ખ્યાલ આવ્યો. તો 10માંથી 3 જાય તો y=10માંથી 3 જાય તો કેટલો જવાબ આવશે એનો, 7. તો આ થઈ ગયું આપણી ચલની કિંમત અથવા તો સમીકરણનો ઉકેલ. બરાબર, હવે અહીંયા જુઓ એક દાખલો છે, ત્રીજા નંબરનો દાખલો છે. બરાબર મિત્રો, 6=z+2. બરાબર, મેં ઘણી બધી જગ્યાએ બાળકોને જ્યારે અભ્યાસમાં પણ આ જ વસ્તુ જોઈ છે કે નોર્મલી જે ચલ હોય, અહીંયા ચલ છે આપણો ઝેડ છે, દેખાય છે. બરાબર ને, તો
चल जे छे ते बराबरनी डाबी बाजुए होय छे, अहीं आपणने चल जे छे ते बराबरनी जमणी बाजुए आपेलो छे। तो घणा बधा बाळको आमां मुश्केली अनुभवता होय छे, बराबर। तेमां कोई पण प्रकारनी मुश्केली तमने ना थवी जोईए, कारण के जो तमने नथी फावतुं, समजी लो तो हुं आ समीकरणने बीजी रीते लखुं, कोई ज फेरफार थतो नथी। फक्त तमारे शुं करवानुं, जे बराबरनी जे जमणी बाजु जे बधुं ज होय ने, आखो ज भाग हुं आ बाजु लखी नाखुं, झेड वत्ता बे बराबर छ, है ने। तो मतलब आ समीकरण ऊपरवाळुं समीकरण छे तेनुं तेज आ छे, ख्याल आई गयो तमने। मैं कोई नवुं समीकरण लख्युं नथी। आ तो केटलाक बाळकोने एवुं मगजमां सेट थई जतुं होय छे के चल डाबी बाजु ज होय, पण एवुं जरूरी नथी। चल डाबी बाजु पण होई शके, जमणी बाजु पण होई शके छे, बराबरनी डाबी बाजु अथवा तो बराबरनी जमणी बाजु, बराबर। एटले आ बंने समीकरणनो एक सरखो ज मतलब थाय। वत्ता बे छे, झेडनी किंमत शोधवानी छे, बराबर। तो वत्ता बे ने आपणे बराबरनी जमणी बाजु लई जाओ तो शुं थशे, झेड बराबर छ माइनस बे। के माइनस बे आया, कारण के अत्यारे हाल में अहींया वत्ता बे हता, है ने। तमे जोई शको छो के आ केवा छे, वत्ता बे। जो वत्ता बे ने बराबरनी जमणी बाजु लई जाओ तो माइनस बे थाय। तो छ माथी बे जता रहेशे, तो झेड बराबर छ माथी बे जाय तो केटला बाकी रहेशे, चार। तो आ थई गयो आपणो જવાબ, બરાબર। તો આ રીતના અહીંયા મેં ત્રણ દાખલા લીધા છે, હજી પણ હું નવા વિડીયોઝ બનાવીશ એની અંદર આના કરતાં વધારે તમામ દાખલાઓ, બરાબર, ક્રમશઃ બધા જ દાખલાઓની ગણતરી હું શીખવાડવાનો છું, બરાબર। તો તમને કોઈ પણ પ્રકારના દાખલામાં તકલીફ હોય અથવા તો તેને અનુરૂપ દાખલામાં તકલીફ હોય તો પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો, બરાબર। ખૂબ ખૂબ આભાર।